જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આમળાના ગુલાબજાંબુ એટલે કે આમળા મુરબ્બા બનાવવાના છીએ. તમે જોઈ શકો છો અહીંયા જે આ ગળ્યા આમળા છે એ કેટલા સોફ્ટ, જ્યુસી અને યમી બન્યા છે. વાવ, સો ટેમ્પટિંગ. આપણે બધા જાણીએ છીએ કે આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે, પછી આપણે એને ગમે રીતે બનાવીને ખાઈએ. આજે હું આમળા મુરબ્બાની ખૂબ જ સરળ અને દેશી પદ્ધતિ તમારી સાથે શેર કરવાની છું. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, અમને કમેન્ટમાં લખીને જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. મેં અહીંયા 750 ગ્રામ આમળા લીધા છે અને એને સરસ રીતે ધોઈ લીધા હતા. મેં અહીંયા મીડિયમ સાઇઝના આમળા પસંદ કર્યા છે અને આ જે આમળા છે એ દેશી આમળા છે. હવે આ આમળામાંથી એક આમળું આપણે આ રીતે લઈશું અને ફોકની મદદથી આ રીતે આપણે એને કાણા કરવાના છે. અંદર સુધી એને આપણે પ્રિક કરવાનું છે આ રીતે, જેથી કરીને જ્યારે આપણે એને ચાસણીમાં ઉકાળીએ તો એ સરસ અંદર સુધી ચાસણી ઉતરે અને સરસ ગળ્યા થાય. આપણે થોડા થોડા અંતરે આ રીતે એને પ્રિક કરી લઈએ. સરસ રીતે એને પ્રિક કરવાનું છે બધી બાજુએથી. તો અહીંયા આ એક આમળાને મેં સરસ રીતે બધી બાજુએથી પ્રિક કરી લીધું છે. બધા જ આમળાને આ જ રીતે આપણે પ્રિક કરવાના છે. મિત્રો, આ જે મેથડ છે એ થોડી હાર્ડ લાગે છે, પરંતુ જ્યારે આ ગળ્યા આમળા બને છે તો બધી મહેનત સફળ થઈ ગઈ હોય એવું આપણને મહેસૂસ થાય છે. તો મેં અહીંયા બધા જ આમળાને પ્રિક કરી લીધા છે. હવે એક બાઉલમાં હું થોડું નવશેકું પાણી લઈશ. 2 ગ્લાસ હું નવશેકું પાણી ઉમેરું છું આમાં અને એમાં એક નાનો ટુકડો ફટકડીનો આપણે આ રીતે એક નાનો ટુકડો લેવાનો છે અને એમાં ઉમેરી દેવાનો છે. ત્યારબાદ એમાં 1 ચમચી હું મીઠું નાખીશ. આ બંને વસ્તુને આપણે આ પાણીમાં હલાવી લેવાની છે. આ ફટકડી અને મીઠાથી જે આમળાનું જે તુરુપન હોય એ નીકળી જશે અને હવે આપણે એને ઢાંકીને 7-8 કલાક આ જ રીતે મૂકી દઈશું. હવે બીજા દિવસે સવારે આપણે આ ચેક કરીએ છીએ અને આપણું જે આ પાણી છે, જોઈ શકો છો તમે કેટલું ગંદુ થઈ ગયું છે. આમળા થોડા સોફ્ટ થયા છે. હવે આ પાણીને આપણે કાઢી લઈશું અને એની જગ્યાએ ચોખ્ખું પાણી ઉમેરીશું. આ જે પાણી છે એ પણ આપણે થોડું નવશેકું લેવાનું છે. પાણી ગરમ ના હોવું જોઈએ, થોડું નવશેકું પાણી લઈશું. આપણે આંગળી સહન કરી શકીએ એટલું જ. અને એમાં આપણે ફરીથી એક નાનો ટુકડો ફટકરીનો ઉમેરીશું અને 1 ચમચી આપણે એમાં મીઠું ઉમેરીશું. આ બંને વસ્તુને આપણે સરસ રીતે આ રીતે હલાવી લેવાની છે ફરીથી. અને હવે આપણે એને ઢાંકીને 24 કલાક ફરીથી મૂકી રાખીશું. અને ત્રીજા દિવસે સવારે આપણે આજે ચેક કરીએ છીએ તો આપણા આમળા છે એ સરસ પલળી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આપણે આમાંથી બધું પાણી આ રીતે કાઢી લેવાનું છે. આપણે આમળાને દબાવીને પાણી કાઢી લઈશું આ રીતે. તો મેં અહીંયા બધા આમળામાંથી પાણી કાઢી લીધું છે અને હવે આ આમળાને 4 કલાક પંખા નીચે કે તડકા નીચે સૂકવવા મૂકીશું. તો મેં અહીંયા તડકામાં મૂક્યા છે. અહીંયા 4 કલાક થઈ ગઈ છે અને આપણા આમળા સરસ રીતે સુકાઈ ગયા છે. તો હવે આપણે એને ચાસણીમાં મૂકીશું. તો એના માટે મેં અહીંયા 400 ગ્રામ ખાંડ લીધી છે અને એમાં 1.5 કપ પાણી હું ઉમેરીશ. હવે આપણે એને ગરમ કરવા મૂકી દઈએ અને આ ખાંડને ઉગાડીશું આ રીતે હલાવીને. જ્યારે આપણી આ ખાંડ જે છે એ ઓગળી જાય બધી, પછી આપણે એમાં બધા આમળા આ રીતે નાખી દઈશું અને આપણે આમળાને ચાસણીમાં જ ઉકાળવાના છે. તો 15 મિનિટ આપણે ઢાંકીને એને મીડિયમ તાપે ઉકળવા મૂકીશું. લગભગ 15 મિનિટ થઈ ગઈ છે અને એક વખત આને ચેક કરીને આપણે આ રીતે ઉપર નીચે હલાવી લેવાનું છે. સરસ રીતે એક વખત આપણે આ રીતે હલાવી લઈશું અને ફરીથી આપણે એને ઢાંકીને 15 મિનિટ માટે ચડવા દઈશું. ધીમા તાપે એને ચડવા દેવાના છે અને 15 મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ તો સરસ ચડવા લાગ્યા છે આપણા આમળા. અત્યારે હું એમાં ઇલાયચી પાવડર ઉમેરીશ. આપણે આ ઇલાયચી પાવડર અત્યારે ઉમેરી છે જેથી કરીને ચાસણીમાં અને આમળામાં એનો જે ટેસ્ટ છે એ જળવાઈ રહે. તો એને હલાવી લેવાનું છે અને ફરીથી આપણે એને ઢાંકીને બીજી 15 મિનિટ આપણે એને ચડવા દઈશું. હવે ત્રીજી વખત પણ 15 મિનિટ પૂરી થઈ છે અને હું તમને બતાવું છું આપણા જે આમળા છે એ સરસ, તમે જોઈ શકો છો કે સરસ ગળ્યા થઈ ગયા છે.
સરસ એ ચડી પણ ગયા છે અને એ સોફ્ટ થઈ ગયા છે ચાસણીમાં, તમે જોઈ શકો છો. આ ખૂબ જ સરસ આમળા બન્યા છે, હું તમને બતાવું છું, જુઓ. વાવ, સો ટેમ્પટિંગ. તો અત્યારે હવે આપણે આ ગેસને બંધ કરીને આ આમળાને 7-8 કલાક માટે ઠંડુ થવા દઈશું. હવે 7 કલાક પછી હું તમને બતાવું છું આપણા જે આમળા છે એ કેટલા સરસ બન્યા છે. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને આ જ્યુસી આમળા બન્યા છે. જો કેટલા સોફ્ટ છે હું તમને બતાવું છું અહીંયા. વાવ. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આ ગળ્યા આમળા આમળા મુરબ્બાની રેસીપી, મને કમેન્ટમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે.